वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान ने, श्री हरे कृष्ण महाराज ने जय, श्री घनश्याम महाराज ने जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। श्री हरि चरित्रामृत सागर पूर्व पांचमू तरंग चौबीसमू भगवान श्रीहरि भादरा थी जोड़िया गाम पधारी भक्तों ने दर्शन नु सुख आपे छे ए प्रसंग आ तरंग में श्रवण करीशु। भादरे से ही जोड़िया आया है पछो कोर तिहां श्री हरि आवत भये भक्त जन चित चोर। भादरे से ही जोड़िया आया है पछु कोर तिहां श्री हरि आवत भये भक्त जन ही चित चोर। भक्त जन ही चित चोर। भादरा गाम थी पश्चिम दिशा में जोड़िया नामनु गाम आयो छे। भक्तोना चित्तने चोरनारा, भक्तना मनने हरनारा एवा मनोहारी महाराज भगवान श्री हरि जोड़िया गाम पधार्या छे। पूर छे दच्छन कोर ही उंडवते नदी जोय तिहा नाए आवत हरे संत सहित हे सोय। तिहा नाए आवत हरे संत सहित हे सोय। गामनी दक्षिण बाजू में उंडवती नामनी नदी वहे छे त्यां श्रीहरि पधार्या संतोए सहित नदी में स्नान कर्यो। समाचार सांभळीने जोड़िया गामना बधा हरिभक्तो दोड़ी दोड़ीने आव्या। काले आपणे वात करी हती ने जोड़िया गामना भक्तनी, दादा कया भक्त? आसिद भगत, हरबाई, निष्कुळानंद स्वामीना भाणी, जोड़िया गामना हरिभक्त मावजीभाई नामे सुथार हरिभक्त हता। ते सिवायना कुरजीभाई, लालजीभाई, गोवाभाई, नाथाभाई वगैरे प्रजापति हरिभक्त हता अने अर्जुन नामे दर्जी हरिभक्त हता। ए बधा आवीने श्रीहरिना चरण में पड़िया, हृदय में अति आनंद थयो। जुओ आ मावजीभाई, एमनी साथे हरबाई ने परणावेला, ए पण बहु स्थितिवाला भक्त हता। महाराजना समयना एक एक संतो, एक एक भक्तो एना चरित्रों प्रसंगों एटला अद्भुत छे। हरिचरित्रामृत सागर में एक वार नहीं अनेक वार आधारानंद स्वामीए नोंध्यू भगवान श्रीहरिना एक दिवसना चरित्रों पण संपूर्णपणे लखवा आवे, एक दिवसना चरित्रों बधा जो लखवामां आवे तो स्वामी एम कहे ग्रंथोना ग्रंथों भराई जाए तो पण एक दिवसना चरित्रों पूरा न थाय एटला चरित्रों महाराज एक दिवस में करता। एक जगह बैठा बैठा
અનેક ચરિત્રો કરતા. બેઠા હોય એક જગ્યાએ, અનેક જગ્યાએ ભક્તોના દુઃખને હરતા હોય, સુખને કરતા હોય, ભક્તોના સંકલ્પ પૂરા કરતા હોય, ભક્તોની ભ્રમણાઓ ટાળતા હોય, કોઈને દર્શન આપતા હોય, કોઈનો થાળ અંગીકાર કરતા હોય, કોઈની રક્ષા કરતા હોય, બેઠા હોય ક્યાં? ગઢપુરમાં. કારણ કે ભગવાન દેશ કાળથી પર છે, એને સ્થાન બાંધી શકતું નથી અને સમય બાંધી શકતો નથી. ભગવાનના આવા અનંત ચરિત્રો છે. સ્વામી કેવા એક એક હરિભક્તોને યાદ કર્યા. ગામમાં પ્રજાપતિ જ્ઞાતિના કોણ હતા, દરજી જ્ઞાતિના કોણ હતા, સુથાર જ્ઞાતિના કોણ હતા. વારંવાર તમને એટલા માટે કહું છું, જેટલો ભગવાનનો મહિમા છે એટલો જ ભગવાનના સંત અને ભક્તનો મહિમા છે. વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ બોલ્યા, ભગવાનને રાજી કરવાનો એ જ ઉપાય છે, મહારાજના શબ્દો, મન કર્મ વચને કરીને ભગવાનના ભક્તની સેવા કરવી. રાજી કરવાના કોને? ભગવાનને. અને સેવા કરવાની કોની? ભક્તની અને સંતોની. જીવનદોરીનું વચનામૃત ગઢપુર મધ્ય પ્રકરણનું 28મું. અને એટલા માટે ગુરુજીએ કેવી સરસ વાત કરી, પાણીનો પ્રવાહ ગમે ત્યાં હોય, ઉપરથી નીચેની બાજુ જ હોય, આ પાણીની ગતિ છે. ફુવારામાં નીચેથી ઉપર તરફ નાખવામાં મશીનથી જાય છે, પણ તેમ છતાં ઉપરથી પાછો નીચે જ આવે છે. પાણીનો પ્રવાહ સ્વભાવ અધોગામી છે, ઉપરથી નીચે આવે. જ્યારે મહિમાનો સ્વભાવ કેવો છે, મહિમાની ગતિ કેવી છે? ઉર્ધ્વગામી છે, નીચેથી ઉપર જાય. આપણે બધા વાતો કરીએ, એમને મહારાજનો મહિમા છે. મંદિરમાં આવે તો કે એમને મોટા સ્વામી કોઈ મળશે? મોટા સ્વામીનો મહિમા હોય, મોટા હરિભક્તોનો મહિમા હોય. પણ આ વાસ્તવિક મહિમાનું સ્વરૂપ શાસ્ત્ર પ્રમાણે નથી. વાસ્તવિક જ્યારે મહિમા હોય ને, એને તો મંદિરમાં કોઈ નાનામાં નાનો ભક્ત મળી જાય ને, તો પણ એને અહો 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 થવા લાગે, આહા મારા મોટા ભાગ્ય. એ મહિમા મોટો રે જગમાં હરિજનનો. આ જગતમાં ભગવાનના ભક્ત જેટલો મહિમા કોઈનો નથી. હરિગીતામાં ભગવાન શ્રીહરિ માતા ભક્તિ દેવીને કહે છે, હે માં, આ પૃથ્વી ઉપર ભગવાનના ભક્તોનો મહિમા એનું વર્ણન શેષ અને શારદા પણ કરી ન શકે એટલો છે મહિમા. ભગવાનનો મહિમા અનંત છે એમ ભક્તોનો મહિમા અનંત છે. આપણે પણ થોડો અભ્યાસ કરીએ, આપણે જેની સાથે રહીએ છીએ, જેની બાજુમાં બેસીએ છીએ, જેની સામે મળીએ છીએ, આવા સંતોને આવા ભક્તોમાં થોડી દિવ્યતા કેળવવા માટે જો પ્રયત્ન કરીએ ને, અઘરી વાત છે. કારણ કે જેની સાથે રહો છો એના સ્વભાવ જ તમને દેખાવાના, એનો મહિમા દેખાવો અઘરો છે. પણ એ અભ્યાસ જો તમે કરો, એમાં જો તમે સફળ થાવ, તો વચનામૃત ગઢપુર મધ્યનું 21મું, મહારાજ એમ કહે છે, કલ્યાણની અર્થે જેટલું કરવું જોઈએ તે બધું એણે કરી લીધું. પરોક્ષમાં જેવી પ્રતીતિ છે એવી પ્રગટમાં થાય, પ્રગટ મહારાજમાં, પ્રગટ સંતોમાં અને પ્રગટ ભક્તોમાં. આ પિયુડા મહારાજ આપણને પ્રગટ મળ્યા, આવા સંતો આપણને પ્રગટ મળ્યા, આવા ભક્તો આપણને પ્રગટ મળ્યા. પ્રગટમાં એવી પ્રતીતિ આવી ગઈ એટલે સમજો આપણું કામ થઈ ગયું. મહારાજ એમ કહે, આ વાત આજે સમજો કે કાલે સમજો, એકવાર કહેવાથી સમજો કે લાખવાર કહેવાથી સમજો, આ વાત સમજે જ છૂટકો છે. આ વાત જેને સમજાણી એના હાથમાં કલ્યાણનો મુદ્દો આવી ગયો. લો, મહારાજના સમયમાં હરિભક્તોનો કેવો મહિમા હતો. હરિજન જન માહી હેત કેવું, પય જળ કેરુ જણાય હેત એવું. જળ પય જળ જળ પય હેઠ જય જળે છે, પય ઉભરાય ઉતાપ ઓલવે છે. દાદા, દ્રષ્ટાંત અદ્ભુત છે, સમજાય તો જુઓ. હરિજન
જન માહી હેત કેવું, પય જળ કેરું જણાય હેત જેવું. પય એટલે દૂધ, જળ એટલે પાણી. આપણે ત્યાં સાચું હેત અને સામાન્ય હેત એના બે દ્રષ્ટાંત આપવામાં આવ્યા દાદા. સામાન્ય હેત કેવું છે? પાણીને મીઠું ભળે એના જેવું. કોના જેવું દાદા? જનરલી શું કહેવાય, પાણીમાં મીઠું ઓગળે એમ ઓગળી જવું. પણ આ તો સામાન્ય હેત છે. પાણી અને મીઠાનો જે સંબંધ છે સામાન્ય હેતનો સંબંધ છે. પાણી અને દૂધનો જે સંબંધ છે એ સાચા હેતનો સંબંધ છે. કેવી રીતે? પાણી અને મીઠું મળે છે એને અગ્નિનો તાપ કે સૂર્યનો તાપ જ્યારે લાગે છે ને ત્યારે પાણી ઉડી જાય છે, મીઠું અલગ પડી જાય છે, બે એકબીજાનો સંગ છોડી દે છે. જોયું તમે દાદા? ગરમી લાગે, તાપ લાગે ત્યારે પાણી છૂટું પડી જાય છે, મીઠું છૂટું પડી જાય, બે એકબીજાનો સંગ છોડી દે છે. દુઃખ આવે અને મિત્રતા તૂટી જાય એ મિત્રતા નથી. અંગ્રેજીમાં કહેવત છે, અ ફ્રેન્ડ ઇન નીડ ઇઝ અ ફ્રેન્ડ ઇન ડીડ. ખરેખર સમય આવે અને ત્યારે પણ મિત્રતા છોડે નહીં એ સાચો મિત્ર છે. આપણે ત્યાં લખ્યું, સાચા હેતની કસોટી નીતિશાસ્ત્રમાં અદ્ભુત આપી. શરીરમાં રોગ આવે ત્યારે પત્ની સાથ ન આપે તો સમજ, પત્ની સાથ છોડે નહીં તો સમજવું પત્નીનું હેત સાચું છે. બાકી નોકરી સરસ ચાલતી હોય, બિઝનેસો સરસ ચાલતા હોય ત્યારે તો પુત્રને પત્નીને બધાને ભાવ રહેવાનો. શરીરમાં મહાન રોગ આવી પડે, આવકના સાધનો બધા બંધ થઈ જાય છતાં પણ પત્ની સાથ છોડે નહીં તો સમજવું પત્નીનું હેત સાચું છે. આર્થિક ઉપાધિ ઊભી થાય છતાં પણ સ્નેહ અને હેત તોડે નહીં તો સમજવું મિત્રોનું હેત સાચું છે. પિતા તરફથી કોઈ પણ આર્થિક પ્રાપ્તિ ઉપલબ્ધિ ન હોય છતાં પણ પિતામાં ભાવ એવો ને એવો રહે તો સમજવું દીકરાઓનું હેત સાચું છે. દાદા, નીતિશાસ્ત્રોમાં કોનું કેટલું હેત સાચું એના આ બધા ટેસ્ટ બતાવ્યા આપણને. આવા આવા સંજોગોમાં આ હેત ટકી રહે તો સમજવું આનું હેત સાચું, આનું હેત સાચું. પાણી અને મીઠું બંને ભેગા થાય પણ તાપ લાગે ને છૂટા પડી જાય. એમ સુખમાં ભેગા થયા હોય, સાનુકૂળતામાં ભેગા થયા હોય, પાર્ટીમાં મોજ મસ્તીમાં ભેગા થયા હોય, આ હેત છે પણ પાણીને મીઠા જેવું છે. ઓળઘોળ થઈ ગયા હોય પણ તાપ શરૂ થાય, સૂર્યનો તાપ અગ્નિનો તાપ ચાલુ થાય એટલે પાણી પાણી અને મીઠું મીઠું. પણ દૂધ અને પાણી એની મિત્રતા કેવી છે? વચનામૃતમાં મહારાજે દ્રષ્ટાંત આપ્યો. અહીંયા વિહારીલાલજી મહારાજે હરિલામૃતમાં દ્રષ્ટાંત આપ્યું. સાચું હેત કેવું હોય? અગ્નિ લાગે ને, જળ જળ પય હેઠ જઈ જળે છે. અગ્નિ ઉપર મૂકો ને, દૂધ અને પાણી ભેગા કર્યા હોય ને, અને પછી શું થાય ખબર? પાણી નીચે બેસી જાય, પાણી સળગવા લાગે. જળ જળ પય હેઠ જઈ જળે, દૂધને બચાવવા માટે પાણી નીચે બેસે, એ બળવા લાગે. દૂધને દયા આવે કે મારા મારે ખાતર આ પાણી પોતાનો પ્રાણ બાજીમાં લગાવી દે એટલે દૂધ શું કરે? દૂધ ઉભરાય, દૂધ ઊંચું આવે અને ઉભરાઈને બહાર નીકળે અને અગ્નિને ઠારવા જાય કે મારા મિત્ર પાણીને આ સળગાવે છે એટલે હું જ એ પાણી એ અગ્નિને ઠારી નાખું. જુઓ, હરિજન અવતાર જ્યાં ધરે છે, સ્થિતિ કરી જય સ્થળ માહી તે ઠરે છે. અવની અધિક ધન્ય તે ગણાય, કુળ પણ તે હ પવિત્ર બે યથાય. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા વસુંધરા પુણ્યવતી ચયન. જેના કુળમાં એક ભગવાનનો ભક્ત થયો એ કુળ પવિત્ર થયું, માતા પિતા ભાગ્યશાળી બન્યા, એ ગામ અને ધરતી પણ પવિત્ર બની. સુરવર પણ વંદવા પધારે, દેવતાઓ પણ વંદન કરે એવા ભક્તને, એવા જીવને. ચરણ તણી રજ લઈ સ્વશી સધારે,
હરિજન મહિમા અપાર એવો કહી ન શકાય યથાર્થ હોય જેવો. ભગવાનના ભક્તનો યથાર્થ મહિમા કહેવો શક્ય નથી, એટલો મોટો મહિમા ભગવાનના ભક્તનો પણ છે. ભગવાનનો તો છે, ભગવાનના સંતોનો તો છે, પણ નાનામાં નાનો ભગવાનનો ભક્ત હોય. વચનામૃતમાં મહારાજે તુલસીદાસજી મહારાજને યાદ કર્યા, તુલસી જાકે મુખન સે ભૂલે નિકસે રામ. તુલસી જાકે મુખન સે ભૂલે નિકસે રામ, તાકે પગકી પહેનિયા મેરે તનકે ચામ. જેના મોઢામાં ભગવાનનું ભૂલથી નામ નીકળે ને, એને મારા શરીરનું ચામડું ઉતારીને પહેરાવી દઉં. ડબ્બો દાદા પ્લાસ્ટિકનો હોય, ગ્રહસ્થના ઘરમાં મૂક્યો હોય અને એના ઉપર લખ્યું હોય ગોળનો ડબ્બો લખ્યો હોય ને, લોટનો ડબ્બો લખ્યું હોય ને, ડબ્બો પ્લાસ્ટિકનો છે કે ગોળનો છે? પણ તોય છતાં લખાય શું? લખ્યું એ ખોટું કે ડબ્બો છે એ ખોટો? કોણ ખોટા? બે હાચા. કારણ કે ડબ્બો ભલે પ્લાસ્ટિકનો છે, ડબ્બો ભલે સ્ટીલનો છે, પણ એ સ્ટીલના ડબ્બામાં જ્યારે ગોળ ભરાઈ જાય ને, ત્યારે પછી સ્ટીલનો ડબ્બો મટી અને લોકમાં એને ગોળના ડબ્બાની ઉપમા આપવામાં આવે. એમ આ પંચભૂતનું ખોળિયું ભલે આવું ના આવું આપણું બધાનું, પણ આ જ ખોળિયામાં જ્યારે ભગવાન ભરાઈ જાય ને, ભગવાનનો મહિમા ભરાઈ જાય ને, મોટા એકાંતિક મુક્તોનો મહિમા ભરાઈ જાય ને, ત્યારે આ પંચભૂતનું ખોળિયું મટી અને લૌકિક મટી અલૌકિક બની જાય, એ માયિક મટી અમાયિક બની જાય, સામાન્ય મટીને દિવ્ય બની જાય. સમજાણું તમને? પછી લૌકિક ન કહેવાય, પછી કેવો થઈ જાય? અલૌકિક બની જાય. પછી માયિક ન હોય પછી કેવો બની જાય? અમાયિક. ભક્તોનો મહિમા સમજવો એટલા માટે અઘરો છે, કારણ કે જેની સાથે તમે રહેતા હો ને, એને દેહ દર્શી દેખે પોતા જેવા સંસારે. આપણે દેહદર્શી છીએ, દૈહિક દ્રષ્ટિવાળા છીએ, પરિણામે આપણને બીજા ભક્તોમાં પણ દૈહિક ભાવ જલ્દી આવી જાય છે. ગુણાતાનંદ સ્વામીએ દ્રષ્ટાંત આપ્યું કે નદીમાં કે દરિયામાં ચાલતું ફરતું માછલું, એને દરિયાની સપાટી ઉપર ચાલતું મોટું સ્ટીમ્બર કે જહાજ, એ પણ શું લાગે? એને માછલું જ લાગે, એને લાગે આ મોટું માછલું છે. કારણ કે માછલાની બુદ્ધિ એટલી સંક્ષિપ્ત છે, એટલી નેરો છે કે એ વાહણને જોઈને એમ ન સમજી શકે કે આ વાહણ છે, એ શું સમજશે? આ મારા જેવું કોઈક માછલું, પણ થોડું મોટું લાગે છે. એમ સામાન્ય જીવ, એની બુદ્ધિ પણ એટલી સામાન્ય હોય કે મહાન સંત કે મહાન ભક્ત એને સમજી નથી શકતા, એને એમ થાય કે આ પણ મારા જેવો છે. આ કડવું સત્ય છે. બ્રહ્મનિષ્ઠ એકાંતિક સત્પુરુષોને આખી દુનિયા દિવ્ય લાગે, કારણ એ પોતે દિવ્ય થયા છે. અને તુચ્છ અને પામર જીવને આખી દુનિયા કેવી લાગે? પામર અને તુચ્છ લાગે. કારણ શું? પોતે તુચ્છ છે. દુર્યોધનને આખા હસ્તિનાપુરમાં એક પણ સારો માણસ ન દેખાણો. કારણ શું? પોતે ખરાબ હતો. યુધિષ્ઠિરને આખા હસ્તિનાપુરમાં એક ખરાબ ન દેખાણો. કારણ શું? પોતે સારા હતા. એટલા માટે તો કહેવાય છે, આંખમાં અમી તો દુનિયા ગમી. એટલે તો કહેવાય છે, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. એટલા માટે તો કહેવાય છે કે જો તમારાથી થાય તો દ્રષ્ટિને સુધારો, જગતને સુધારવાની જરૂર નથી. જો દ્રષ્ટિ સુધરી ગઈ તો જગત તો એની મેતે સુધરેલું જ છે. આ સત્સંગના કેવા દાખલાઓ! પંચાળા ગામના ઝીણાભાઈ, ઘણી વાર ગુરુજી આ કથા કરી છે એટલે ટૂંકમાં વાત કરું, તમે જાણો છો. માંગરોળમાં આવે અને કમળસિંહભાઈ બીમાર હતા, ગરીબ હતા, બીમાર હતા, અવસ્થા થયેલી, સગાવાલાએ સેવા છોડી દીધેલી, સગાવાલાએ ખૂણામાં નાખી દીધા હતા ભગતને. ભગત ગંદા કપડામાં ગંધાય છે, કોઈ સેવા કરનાર છે નહીં. આવી બુરી હાલતમાં દુઃખી દુઃખી ભગત પથારીમાં પડ્યા છે ને ઝીણાભાઈ એમને મળવા આવે. જૂનાગઢના નવાબની બાજુમાં જેની ખુરચી પડે, દિવાન સાહેબ હતા જૂનાગઢના, ખબર ને, એ પંચાળાના દરબાર ઝીણાભાઈ, મારા ભગવાન સ્વામિનારાયણનો દીકરો, મારો ભાઈ,
મારા આત્માનો સાચો સંબંધી કમળસિંહભાઈ બીમાર છે એવું જાણી ખબર લેવા આવેલા અને ઝૂંપડામાં ભગતની આ હાલત જોઈ એના હૈયામાં આગ લાગી. નક્કી કર્યું હવે તો મારે આને મારા ઘરે લઈ જવા છે. સગાવાલાને પૂછ્યું તો રાજી થયા, લઈ જાઓ. આવા સમયે તો દાદા બધા રાજી થાય, લઈ જ જાઓ. ચાલી શકે એવું હતું નહીં, ખાટલો ઉપાડી લઈ જવો પડે એવું હતું. ગામમાં શોધ્યા, ત્રણ માણસો મળ્યા, ચોથો માણસ ન મળ્યો. આબરૂદાર પ્રતિષ્ઠિત દિવાન પદને પામેલા એ ભક્તરાજ મારા બાપનો દીકરો છે ને, મારો સગો ભાઈ છે ને, મારા આત્માનો સાચો સગો છે ને, મારા મહારાજની જેણે ભક્તિ કરીને આખી જિંદગી ખપાવી દીધી આવો મુક્ત છે ને, શું મહિમા હશે દાદા. લોકલાજ પ્રતિષ્ઠા પદ મોભો બધું મૂકી અને કમળસિંહભાઈનો ખાટલો છેક માંગરોળથી ઉચકી અને ઝીણાભાઈ પંચાળા સુધી લાવ્યા. ગામના માણસોએ મેણા નહીં માર્યા હોય, લોકોએ જાત જાતની વાતો નહીં કરી હોય, ખાટલો આવી ગયો. બહુ લાંબી કથા તમે જાણો છો. માથું દુખતું હતું, સગા બેને મરી ન આપ્યા, બેન સાથે સંબંધ કાપી નાખ્યા. સગા બેન કરતા એક સહજાનંદી ભક્તને વધારે સગો માન્યો. જોયું, ઘટના તો ઘટી ગઈ. કમળસિંહભાઈ તો ધામમાં ગયા, વર્ષો વીતી ગયા, ઝીણાભાઈ બીમાર થયા, શ્રીજી મહારાજની હાજરી હતી, મહારાજની હાજરીમાં ઝીણાભાઈ દેહ છોડ્યો, ધામમાં ગયા. ભગવાન સ્વામિનારાયણ ઝીણાભાઈની અર્થી નીકળી, સ્મશાન યાત્રા નીકળી ત્યારે ભગવાન સ્વામિનારાયણે ખંભો આપ્યો, પાલખી ઉપાડી. સંતો ભક્તો કીધું, મહારાજ તમે રાખો. મહારાજ કે નહીં, આ ઝીણાભાઈનું અમારા ઉપર ઋણ છે. શ્રીજી મહારાજે પોતાના ખંભે પાલખી ઉપાડી. વિચારો તમે, ભગવાન શ્રીહરિએ પોતાના નાના ભાઈ ઈચ્છારામ પોતાની હાજરીમાં ધામમાં ગયા એની પણ પાલખી ઉપાડી હોય એવો પ્રસંગ નથી. પિતા ધર્મદેવ ધામમાં ગયા ત્યારે મહારાજ બહુ નાના હતા, ત્યારે પણ નથી ઉપાડી. ઝીણાભાઈએ ભક્તોનો મહિમા સમજ્યો તો એના કરતા અનંત ગણો મહિમા શ્રીજી મહારાજે ઝીણાભાઈનો સમજ્યો. આવી તો એક નહીં અનેક કથા છે. અન્યો અન્ય હરે ભક્ત કેરો, સગાથી પણ સ્નેહ ઘણેરો, કરે તિલક દેખીને પ્રણામ, લઈને સ્વામી નારાયણ નામ, કરે તિલક દેખીને પ્રણામ, લઈને સ્વામી નારાયણ નામ. અન્યો અન્ય હરે ભક્ત કેરો, મહિમા હરે જન તણો જાણે, ધ્રુવ પ્રહલાદ જેવા પ્રમાણે, કોઈ રસ્તાની રજ લઈ હાથે, મહિમા જાણીને ધરે છે માથે. અન્યો અન્ય હરે ભક્ત કેરો. ભગવાનના ભક્તોનો મહિમા થોડો જીવનમાં ઉતારો. ઘણીવાર દાદા એવું દેખાય, સાંભળજો, એક હરિભક્ત હોય એનો મહિમા બીજા હરિભગતને ન હોય. એ બંને છે ને, જેમ બ્રાહ્મણ બ્રાહ્મણ જો એમ ઈર્ષ્યા કરે ને, કૂતરો કૂતરાને જોઈને ભસે ને, એમ ઘણીવાર એક ભગત બીજા ભગતને જોઈને ઈર્ષ્યા કરતો એને ભસતો હોય. ઘણીવાર હરિભક્તનો મહિમા કુસંગીને હોય. દામનગર ગામમાં દેવસિંહભાઈ નામના બહુ સારા ભગત, મહારાજના સમયની વાત, વારે વારે ગઢડા જાય, મહારાજના દર્શન કરે, પ્રસાદી લઈને આવે, ગામમાં વેચે. એમના મિત્ર હતા જૂઠાભાઈ, એ સત્સંગી થયા. એમનો ત્રીજો મિત્ર હતો ગોવિંદ, પણ આ ગોવિંદ સત્સંગી ન થયો. ગોવિંદ કે, દેવસિંહ આ બધું કામ મારું નહીં, તું તારે ભક્તિ કર અને તારી ભક્તિમાં થોડું અમારા માટે આપજે. પણ ગોવિંદને દેવસિંહભાઈ પ્રત્યે એટલો બધો ભાવ, એને એટલો બધો ભાવ કે આ દેવસિંહ કેવો હતો ને હવે કેવો થઈ ગયો, દેવ જેવો થઈ ગયો. એમ ગામમાં વાત કરે, હા, કે અમે બે સાથે બેસતા હતા પણ હવે દેવસિંહ બદલાઈ ગયો, આ દેવસિંહ તો દેવ જેવો થઈ ગયો છે.
એમાં શ્રદ્ધા, એમાં વિશ્વાસ, એનો મહિમા. બે મિત્ર, બે સાથે બેસનારા, પણ એક સત્સંગી ને એક કુસંગી. એમાં ગોવિંદભાઈ બીમાર પડ્યા, કંઈક મોટો રોગ લાગ્યો, મરણ પથારી થઈ, લાગ્યું કે હવે મૃત્યુ સામે જ છે. વારે વારે દેવસિંહભાઈ ખબર કાઢવા આવે, માથે બેસે, બે ભગવાનની વાત કરે, પણ આખી જિંદગી જેણે ભક્તિ કરી ન હોય ને એને પછી મૃત્યુના ટાઈમે ભક્તિ કરવી અઘરી છે. હા, એટલે તો અત્યારે અંગ પાડવું પડે આ બધું, તો મૃત્યુ વખતે ભક્તિ થાય, પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં. દેવસી ભગત આવે, જૂઠાભાઈ આવે, સત્સંગની બે વાતો કરે, મહારાજની મહિમાની વાતો કરે, પણ આને ભક્તિનો અંગ પાડેલું એટલે ભગવાનમાં ચિત્ત ચોટે નહીં. એમ કરતા કરતા એનો અંતકાળ આવ્યો. એમના દૂત દેખાણા, દેવસિંહભાઈ કોઈ હતા તો નહીં, અને એમના દૂતને જોઈ રાડ પાડી આણે. હા, અડધી રાત્રે સૂતેલો, કાળા ડિબાંગ એમના દૂત દેખાણા, દેવસિંહભાઈ, 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 દેવસિંહભાઈ. કોને યાદ કર્યા એણે? ભગતને યાદ કર્યા. હૃદયમાં શું હતું? મહિમા હતો કે મારી બાજુમાં બેસે છે, અમે સાથે બેસીએ છીએ, પણ આનું જીવન હવે હીરા જેવું બની ગયું. હા, આ કોલસામાંથી કોહિનૂર બની ગયો છે. મહિમા હતો, આંખથી જોયેલું એનું જીવન. મેં આ બે ચાર દાખલા જોયા. અહીંયા અમેરિકામાં એક એક ભાઈ એવા છે, દાદા એટલા વ્યસની, એટલો માથાભારે માણસ, એટલો ભરાડી માણસ. 93માં એટલે પહેલી વાર ગુરુજી અમેરિકા આવ્યા ત્યારે મળેલો, એટલો વ્યસનમાં હતો ને આજે પણ છે. પણ એને ગુરુજીમાં એટલો બધો ભાવ, એક જ વાત ગુરુજીને કે ગુરુજી જો અમે તો પથરા જેવા તો પથરા જ છીએ, હવે પાણીમાં નાખશો તોય અમે પોચા થવાના નથી. પણ ગુરુજીમાં એને એટલો બધો ભાવ, આખું ગામ એને એના વિશે વાત કરે કે આ કોઈનો પડછાયો લે એવો નથી, કોઈને પગે લાગે એવો નથી, સાધુ બાવાના ધોતિયા ખેંચી લેવો છે, પણ ગુરુજીની આગળ ગાય જેવો થઈ જાય. હા, અરે ગુરુજી 100-150 માણસની સભામાં એને કેટલું ખીજાણા, કેટલું ખીજાણા, પણ હાથ જોડે. હા દાદા, હાથ જોડે. મોટો માણસ, પૈસાવાળો માણસ, ગુરુજીની આગળ ગાય જેવો થઈ જાય. ગુરુજી તમારે જે કેવું હોય કયો, પણ તમારો છું બસ. એને શું કહેવાય? મહિમા, હેત, પ્રેમ, બધું દેખાય ને દાદા. એના ઘરે ગુરુજી પાણી પણ પીધું નથી ક્યારેય. એને ભાવ એટલે પધરામણી કરે સંતો, થોડી આ સભા કરે, પાણી પીવાનું નહીં, એટલો બધો વ્યસની છે. પણ મહિમા એને દેખાય આવે. હા, સાધુનો મહિમા છે, એને ભાવ છે સાધુ પ્રત્યે કેટલો બધો. એને એમ થાય છે હું તો અધમ છું, નીચ છું, ભલે મારાથી ભક્તિ થતી નથી, પણ આ કળિયુગમાં આવી ભક્તિ કરનારા, આવું તપ કરનારા, આવા ધર્મ પાળનારા સાધુને વંદન છે. આ ગોવિંદ પટેલ દામનગર ગામના, એના મનમાં દેવસિંહભાઈનો મહિમા પારાવાર હતો. બૂમ પાડી, દેવસિંહભાઈ, દેવસિંહભાઈ. ઘરના બધા જાગી ગયા, શું થયું, શું થયું. પણ એક આશ્ચર્ય થયું, જે એમના દૂતો હાવ નજીક આવી ગયા હતા ને મારવા માટે તૈયાર થઈને, એ બધા ભાગ્યા. અને બૂમ પાડી, દેવસિંહભાઈ, દેવસિંહભાઈ, દેવસિંહભાઈ. એટલે એટલે આ બેઠો થઈ ગયો, શ્વાસ નીચે ઉતર્યો. બધાએ પૂછ્યું શું થયું ભાઈ, કેમ બૂમ પાડે છે? અને માંડીને બધી વાત કરી. દેવસિંહભાઈને બોલાવો, દેવસિંહભાઈને બોલાવો, દેવસિંહભાઈને બોલાવો. હવે તો દેવસિંહભાઈની માળા ચાલુ કરી, રાત્રે બોલાવ્યા, બધી વાત કરી. દેવસિંહભાઈએ કહ્યું, હું તો તને કહેતો હતો ને, અરે મેં તને કહ્યું હતું ને, અમારા ભગવાન પ્રગટ છે. જે સ્વામી નારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે, છે નામ મારા શ્રુતિમાં અનેક સર્વોપરી આ જગણાય એક. મેં તો તને ઘણી વાર કહ્યું છે ભાઈ, હજી તારી પાસે ટાઈમ છે. સારંગપુરનું વચનામૃત 11મું, મૃત્યુ આડી એક ઘડી બાકી હોય, મૃત્યુ આડી એક ઘડી બાકી હોય, એક મિનિટ બાકી હોય, એક સેકન્ડ બાકી હોય, બરાબર. સારંગપુરનું વચનામૃત 11મું, શ્રીમદ ભાગવત દ્વિતીય સ્કંધ પહેલો જ અધ્યાય, ખટવાંગસિંહ રાજાનું કલ્યાણ કેવી રીતે થયું, શાસ્ત્રો વાંચો તમે. શાસ્ત્રોમાં કેવી કેવી કથાઓ છે, શરત એટલી છે. શ્રીજી મહારાજ બોલ્યા આજે કરો કે મૃત્યુ આડું
એક દિવસ એક સેકન્ડ બાકી હોય ત્યારે કરો, પણ આ કરવાનું છે. શું? જગતમાંથી પ્રીતિ તોડી અને ભગવાનમાં પ્રીતિ જોડવાની છે. હે મે તો સર્વે સંગાથે તોડી, રે હો સહેલી રે, હે એક જગના જીવન સાથે જોડી, રે હો સહેલી રે. એક પુરુષોત્તમ નારાયણમાં પ્રીત જોડવાની છે. યમના દૂતો દેખાણા હતા, દૂર ભાગ્યા દેવસિંહભાઈનું નામ લેવાની સાથે. હવે તો અત્યાર સુધી મહિમા હતો, મહિમામાંથી વિશ્વાસ પણ જાગ્યો. દાદા કંઠી પહેરી સ્વામિયાણ સ્વામિયાણ ભજન કર્યું, યમના દૂતો દેખાતા હાવ બંધ થઈ ગયા. બે દિવસ ત્રણ દિવસ થયા અને મહારાજના પાર્ષદો વિમાન લઈને આવ્યાના અક્ષરધામમાં તેડી ગયા. બોલો, પણ કોને લીધે થયું આ બધું? હરિભક્તના મહિમાને લીધે. કોને લીધે? હરિભક્તના મહિમાને લીધે. માટે કાર્યાણી ગામની પણ વાત છે. વીરાભાઈ મોટા માણસ પટેલ હતા, પાટીદાર હતા, બહુ સુખી હતા, શ્રીમંત હતા, પણ સહજાનંદી સિંહ હતા. હા, આખા ગામમાં વાતો થાય. વીરો તો હીરા જેવો છે, એનો સત્સંગ પણ એવો, સમૃદ્ધિ પણ એવી. એકવાર નદીએ નાવા ગયેલા, ગામના એક કુસંગી માણસે જોયું, ભગત નાતા હતા, પાછળ વાહામાણે હાથ ડાડ્યો. ભગત તો ચમકી ગયા, જોયું તો શું છે ભાઈ, ભગત એક સેવાનો લાભ આપો ને, તમારો વાહો ચોળીને તમને આજ નવરાવા છે મારે. ભગત કે પણ એવું એટલું બધું તને હેત કેમ જાગ્યું? અરે તમે આવા મોટા ભગત, આટલી સમૃદ્ધિ ભગવાને આપી છતાં તમે ભક્તિ કરી શકો છો? અમે તો પામર જીવ, આ લોકોની સંપત્તિ નથી મળી અને ભગવાનની ભક્તિ નથી મળી, અમારું તો ક્યારે કલ્યાણ થશે? અમે તો ભગવાનના દર્શન પણ કરી નથી શકતા, અમે તો અભાગ્યા છીએ. સભાગી તમે છો, મને વાહો ચોળવા દો. રેતી ઘસી ભગવાનના ભગવાનને જેમ આપણે અભિષેક કરીએ એમ વીરાભાઈને એટલું સુંદર એને સ્નાન કરાવ્યું. મહિમાથી ભગવાનના ભગત છે, કેવી ભક્તિ કરે છે, કેવા સમર્થ છે. એનો અંતકાળ આવ્યો, શ્રીજી મહારાજને ધામમાં તેડવા આવ્યા. સ્વામીએ બધા હરિભક્તોને યાદ કર્યા. પ્રજાપતિ જ્ઞાતિના, દરજી જ્ઞાતિના, સુથાર જ્ઞાતિના, જોડિયાના બધા ભક્તો આવ્યા. શ્રી હરિ કેશો પરે હે ચરણ, અતિશય આનંદ ઉરમે ભરના, સંત નૃપ કેલ ગે સબ પાઉં, મન મે પાયે મહા ઉછાઓ. શ્રી હરિ કેશો પરે ચરણા. મહારાજના ચરણમાં પડ્યા, વંદન કર્યા, હૃદયમાં આનંદ થયો. સંતોને દરબારોને પણ પગે લાગ્યા, ઘણો ઉત્સાહ વધ્યો. સંહરિ ભક્તો વારંવાર વિનંતી કરીને બોલ્યા, હે સ્વામીન, અમારા ધન્ય ભાગ્ય, આપ બહુનામી અહીં પધાર્યા, અમને દર્શન દીધા. શ્રીહરિએ સ્નાન કર્યા, પછી બધા જ સોનેરી વસ્ત્ર પહેર્યા. જેટલા સોનેરી ઘરેણા હતા તે બધા પણ પહેરી લીધા. મોતીના હાર અને જે તોરાઓ હતા તે પણ પહેરી લીધા. શ્રીહરિના અશ્વને પણ બધા મોતીના અને સોનાના સાજથી શણગાર્યો હતો. સંતો અને દરબારો તૈયાર થઈ ગયા ત્યારે શ્રીહરિ અશ્વ ઉપર બેઠા. હરિભક્તો જે વાજિંત્ર લાવ્યા હતા તે બધા વાગવા લાગ્યા. ચોપદાર હાથમાં સોનાની છડી લઈને મુખથી જય જયકાર બોલતા હતા. સુહામણું સોનેરી છત્ર શ્રીના મસ્તક ઉપર શોભતું હતું. બંને બાજુએ ચામર ઢળી રહ્યા હતા. અતિશય તેજસ્વી મૂર્તિ શોભતી હતી. શ્રીહરિની સાથે રહેલા બધા દરબારો પણ અત્યંત નવરંગા શોભી રહ્યા હતા. સાણા સંતો પણ અતિશય ઉમંગમાં ઝાંઝ અને મૃદંગની સાથે કીર્તન ગાવા લાગ્યા. ગામની ચારે તરફ ઘણી ફૂલવાડીઓ અને વાડીઓ હતી, તેની શોભા ઠેક ઠેકાણે દેખાતી હતી. મોટા મોટા આંબાના ઝાડ કેરીઓથી ભરેલા ઝૂકી રહ્યા હતા. તેના ઉપર બેઠેલા અપાર પંખીઓ શ્રીહરિને દેખીને બોલવા લાગ્યા. જોડિયા ગામને ફરતે ગઢ અને ખાઈ બંને હતા. તેમાં ગઢ તો પાક્કા પથ્થરનો ને ઘણો ઊંચો હતો. ગઢમાં જેટલા બુરજ હતા તે દરેક તોપોએ કરીને શોભી રહ્યા હતા. તેને જોઈને પછી શ્રીહરિ ગામના દરવાજા પાસે આવ્યા. ગામમાં જેટલા લોકો હતા તે બધા ત્યાં સન્મુખ આવ્યા. શ્રીહરિના દર્શન કરીને સહુ મનમાં ખૂબ પ્રસન્ન થયા. તે સહુ એક એક શ્રીફળ, એક એક ફૂલહાર લાવ્યા હતા. તે હાર શ્રીહરિને પહેરાવતા હતા, શ્રીફળ ભેટ મૂકતા હતા.
લોકો પુષ્કળ પ્રમાણમાં આવતા હતા. તેમના હૃદયમાં અપાર પ્રેમ હતો, સહુ પૂજા કરતા હતા. મહારાજ પધારે, સંતો પધારે, કોના હૃદયમાં પ્રેમ ન હોય? મેં હમણાં જ વાત કરીને આપણા સંતો નિષ્કામ સ્વામી, નીલકંઠ સ્વામી વગેરે ઠાકોરજી મહારાજ સાથે મેકન પધાર્યા. મહારાજનું એવું ભવ્ય મેકનના ભક્તોએ સ્વાગત કર્યું. સંતોને એટલા પ્રેમથી પધરાવ્યા, વધાવ્યા. ઘરે ઘરે ઉત્સવ થયો દાદા, ઘરે ઘરે હરિભક્તો અન્નકૂટ કર્યો. જાણે દિવાળી આવી હોય ને એવો આનંદ એક એક ભક્તોના ઘરમાં આવ્યો. કારણ શું? મહિમા. જગતના જીવોનો તો એકવાર દિવાળી છે, ભગવાનના ભક્તને રોજ દિવાળી. આપણે સવારે જાગીએ એટલે દિવાળી, આ મહારાજના દર્શન થાય એટલે બાઈ મારે દાડી દાડી દિવાળી. અને હમણાં જ બસ થોડા જ દિવસોમાં, થોડા જ સમયમાં 3 જૂન શનિવાર હરિજયંતીનો દિવસ છે. બધા ભક્તો યાદ રાખજો, પૂજ્યપાદ ગુરુજી પધારે છે. આપણે બસ તે દિવસે સારો સમયો કરવાનો છે, સારો ઉત્સવ કરવાનો છે. બધા ભક્તો તૈયાર રહેજો. સવારે 8 વાગે એરપોર્ટ પર વ્હાઈટ એન્ડ વ્હાઈટ ડ્રેસમાં આવવાનું છે. જે કંઈ અપડેટ હશે એ બધું તમને જણાવીશું, પણ અત્યારે ફિક્સ છે નેવાર્ક એરપોર્ટ પર 8 વાગે સવારે પહોંચવાનું છે. બપોર પછી સાંજે આપણા મંદિરમાં 2 થી 5 હરિજયંતીની સમૂહ મહાપૂજા છે. 5 થી 8 ગુરુજીની સ્વાગત સભા અને દિવ્ય સત્સંગ સભા છે. બધા ભક્તો પધારજો. આપણા ઉપર કૃપા કરીએ, આપણને દર્શન દેવા માટે, લાભ આપવા માટે ગુરુજી પધારી રહ્યા છે. આપણા કેટલા મોટા ભાગ્ય છે. ત્યારે વાલા ભક્તો, આપણે બસ 3 મહિના સુધી ગુરુજી લગભગ વિચરણ કરવાના છે. જ્યાં જ્યાં લાભ આપવાના હોય ત્યાં દરેક ભક્તો જરૂરથી પધારજો. 3, 4, 5, 6, 4 દિવસ ગુરુજી ન્યૂજર્સી લોયાધામ મંદિરમાં જ છે. રોજ સાંજે કથા વાર્તાનો લાભ આપશે. 7 તારીખે ગુરુજી ટેક્સાસ હ્યુસ્ટન જવાના છે. 7મી તારીખે હસમુખ ભગતના ઘરે હ્યુસ્ટનમાં સાંજે કથા વાર્તા સત્સંગનો લાભ મળશે. 8મી તારીખે વિકાસ ભગત એમના ઘરે ખૂબ સુંદર દિવ્ય ભવ્ય સત્સંગ સભા છે. 9મી તારીખથી ઓસ્ટિન મંદિરનો દશાબ્દી ઉત્સવ ચાલુ થશે. 9, 10 અને 11 બધા ભક્તો સાંભળજો, ઘણીવાર ભક્તો પૂછે છે. 9, 10 અને 11 3 દિવસ ઓસ્ટિન મંદિરમાં દિવ્ય અને ભવ્ય દશાબ્દી મહોત્સવ ખૂબ મોટા પાયે છે. 12મી તારીખે ઓસ્ટિનમાં પધરામણી માટે ગુરુજી રોકાવાના છે. 13મી તારીખે ડલાસ ટેક્સાસ ગુરુજી પધારશે રમેશભાઈના ઘરે. 13, 14 અને 15 3 દિવસ ડલાસમાં સત્સંગ, થાળ, પધરામણી, કથાવાર્તા એનો લાભ મળશે. 16મી તારીખે રાત્રે પૂજ્ય ગુરુજી અહીંયા પધારશે. 17મી તારીખે બેથેલ હોલમાં આપણા 59 શ્યાકોત્સવનો છેલ્લામાં છેલ્લો શ્યાકોત્સવ ગુરુજીની હાજરીમાં આપણે દિવ્ય અને ભવ્ય કરવાનો છે. બધા ભક્તો આટલો પ્રોગ્રામ યાદ રાખજો. અને આગળનો પ્રોગ્રામ પણ તમને બધો વહેલેસર અમે જણાવી દેશું. લગભગ બધો નક્કી થઈ જ ગયો છે. કહેવાનું, મહારાજ પધાર્યા, કેવો આનંદ થયો, કેવી રીતે મહારાજને ફૂલડે વધાવ્યા. શ્રીહરિએ જ્યારે ગામમાં પ્રવેશ કર્યો તે વખતે શોભા અત્યંત બની હતી. ડંકા અને નિશાન શ્રીહરિની સાથે રહ્યા હતા. બધી સવારી આગળ ચાલી ગામ લોકો ઘણા ભાવિક હતા. તેમણે ગામની બજારને સુંદર રીતે સજાવી હતી. ગામના ચારે દરવાજાઓને ઘણા સુંદર રીતે શણગાર્યા હતા. તેના ઉપર સોનાના કળશ હતા, તે વિશેષ શોભી રહ્યા હતા. 3-3 માળવાળા જે ઘર હતા તે બધાને અદ્ભુત રીતે શણગાર્યા હતા. તે ઘરોમાં જેટલા દરવાજા હતા તે બધામાં મોતીના તોરણ બાંધી દીધા હતા. દરેક દરવાજે કેળના સ્તંભ રોપાવ્યા હતા. બજારમાં આવી શોભા કરી હતી. સંતો અને હરિભક્તો બધા પ્રેમભાવથી શ્રીહરિનું યશોગાન કરતા હતા. ગામની બધી નારીઓ મોતીના થાળ ભરી ભરીને ભવનના ગોખ અને અટારીઓ ઉપર ચઢીને પ્રેમથી શ્રીને વધાવતી હતી. ભગવાન મોટા સંત આવે ત્યારે ફૂલડેથી, મોતીથી આવી રીતે બહેનો દૂરથી વધાવી શકે. વિવિધ પ્રકારના વાજિંત્રોના શબ્દથી આખું ગામ વ્યાપ્ત થયું. તે સમયે બધા દેવો વિમાનમાં બેસીને ત્યાં આવ્યા. મનગમતી ફૂલોની વૃષ્ટિ કરી. શ્રીહરિ જ્યારે રાજમાર્ગે ચાલ્યા ત્યારે ગુલાલ ઉડતો હતો. તેનાથી બધી સવારીને ભવનોના ઉપરના માળ તેના રંગથી રંગાઈ ગયા હતા. જગતપતિ અને જગદાધાર ધર્મકુમાર શ્રીહરિ ગ્રામજનોને દર્શન દેતા દેતા હરિભક્તોને ઘેર આવ્યા. માવજી સુથાર
નામના હરિભક્તને ઘેર પધાર્યા. તેનું ઘર અતિ સુંદર શણગાર્યું હતું. જેના ઘરે પૂજ્ય ગુરુજી ઠાકોરજી લઈને પધારે છે એ બધા ભક્તો ખાસ પધરામણી થાય ત્યારે આપણે સુંદર આપણી આપણી શક્તિ પ્રમાણે ઘરને શણગારીએ, આંગણાને સજાવીએ, ઠાકોરજીનું આસન તૈયાર કરીએ, ગુરુજી માટેની બેઠક તૈયાર કરીએ, સંતો માટેની વ્યવસ્થા કરીએ, ફૂલહાર કરીએ, થાળ કરીએ, પ્રસાદ કરીએ, અન્નકોટ કરીએ. આ ભક્તિનો પ્રકાર છે. મહારાજ જ્યાં જ્યાં ગયા ત્યાં પ્રેમની નદી ઉભરાણી છે. તમે જુઓ પ્રેમની ભરતી આવી છે. મહિમા અને પ્રેમ બંને એક નદીના બે કિનારા છે. કોઈ નદી એક કિનારાવાળી હોય? જોઈ છે ક્યારે? નદીનો અર્થ જ છે એના બે કિનારા, અને બે કિનારા છે તો જ નદી છે, નદી છે તો બે કિનારા છે. એમ પ્રેમ અને મહિમા બંને હંમેશા સાથે ચાલે છે, જુદા નથી પડતા. પ્રેમ છે તો મહિમા છે, મહિમા છે તો પ્રેમ છે. માવજીભાઈએ ઘર સુંદર શણગાર્યું હતું. તેમાં બિછાવેલા પલંગ ઉપર શ્રીહરિ આવીને બિરાજમાન થયા. સંતોને અને બધા દરબારોને ઉતારા અપાવ્યા. તે સહુ રાજી થયા. એવી હરિભક્તોએ તેમની સેવા કરી. શ્રીહરિની સાથે જે જે વરણી હતા તેમણે તત્પરતાથી તુરંત રસોઈ બનાવીને તૈયાર કરી. જ્યારે વરણી બોલાવવા આવ્યા ત્યારે શ્રીહરિ ઉઠ્યા. શ્રીહરિએ કુશળતાથી એક પિત્તાંબર પહેર્યું, એક ઓઢી લીધું. સુખધામ ઘનશ્યામ શ્રીહરિ ચરણોમાં ચાખડીઓ પહેરીને વરણીએ જ્યાં રસોઈ બનાવી હતી ત્યાં આવ્યા. એક સોનાના સુંદર બાજોટ ઉપર શ્રીહરિ બેઠા. બંને ચરણ પાણીથી ધોયા, પછી રૂમાલથી તે લૂછ્યા. જેટલા ભોજન કર્યા હતા તેનો થાળ ભરીને વરણી શ્રીહરિ પાસે લાવ્યા. સાકરનો કંસાર બનાવ્યો હતો, તેમાં ઘણું ઘી નાખ્યું હતું. તે સિવાય જેટલા શાક બનાવ્યા હતા તે બધા શ્રીહરિની આગળ ધરાવ્યા. શ્રીહરિ તે ભોજનોને જમવા લાગ્યા. જે વધારે જોઈતું હોય તે માગતા હતા. પ્યારા શ્રીહરિ જ્યારે જમીને તૃપ્ત થયા ત્યારે દૂધ ભાત અને સાકર જમ્યા. જ્યારે તે પણ જમી રહ્યા ત્યારે બંને હાથ ધોયા. તે પછી સંતોને અને દરબારોને જમાડ્યા. શ્રીહરિ સ્વયં તેમને પીરસતા હતા. જમી રહ્યા ત્યારે છેલ્લે દૂધ ભાત અને સાકર આપ્યા. સંતોને દરબારો જમી રહ્યા ત્યારે સુખકારી શ્રીહરિ આવીને પલંગ ઉપર બેઠા. તે પછી સંતો અને બધા દરબારો ત્યાં આવીને બેઠા. ત્યાં ભવ્ય સભા થઈ જેનું વર્ણન થઈ શકે તેમ નથી. ગામના જે અપાર ભાવિક લોકો હતા તે બધા સભામાં આવ્યા. તેથી એટલી મોટી સભા થઈ કે તેનો ગણવાથી પણ પાર આવે તેમ ન હતો. ગામના જેટલા હરિભક્તો હતા તે બધા શ્રીહરિની પૂજા કરવા માટે આવ્યા. શ્રીહરિ જોડિયા ગામમાં જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી ઉત્સવ ઉત્સવ ને ઉત્સવ છવાઈ ગયો. જેને જેવી ભાવના હોય તે પ્રમાણે તેઓ પૂજા કરતા હતા. સહુએ અલૌકિક લાભ લીધો. આમ તો શ્રીહરિ જોડિયામાં કેટલી વાર આવ્યા હતા. શ્રીહરિ ઉંડવતી નદીએ જઈને વારંવાર નાહ્યા છે તે અહીં કેટલું લખી શકાય, કારણ કે શ્રીહરિએ આવા ચરિત્ર ગામો ગામ કર્યા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના પંચમ પૂર્વમાં શ્રીહરિ ભાદરાથી જોડિયા પધાર્યા અને હરિભક્તોને દર્શન અને સેવાનું સુખ આપ્યું. એ નામે 24મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. બોલો ઘનશ્યામ મહારાજની જય.